નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાર ઢીંચણ ધરાવતા સસ્તન વર્ગના પ્રાણી હાથી વિશે જાણીએ. હાથીની સૂંઢની અણીને કર્ણિકા, તેના બચ્ચાને મદન્યુ તથા તેના અવાજને સિંગાડ કહે છે. તેને કાબુમાં રાખવા વપરાતા ભાલા જેવા હથિયારને અંકુશ કહેવામાં આવે છે. હાથીને માતંગ, સારંગ, વારણ, કુંજર, કુંભી, કર્ણી, શુંડાલ, હસ્તી, ગજ, દંતી અને દ્વીપ જેવા નામે પણ ઓળખવામાં આવે છે. હાથી એ ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી છે. આ ઉપરાંત કર્ણાટક, કેરળ તથા ઝારખંડ રાજ્યનું રાજ્ય પ્રાણી પણ હાથી છે. હાથીઓને તેમના કુદરતી આવાસમાં રક્ષણ આપવાના હેતુસર 1992માં પ્રોજેક્ટ એલિફન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આપને ખ્યાલ હશે કે થાઈલેન્ડને સફેદ હાથીઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2012-12 ઓગસ્ટને વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. થાઈલેન્ડમાં આ દિવસે ચાંગથાઈ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. કેરળમાં પેરિયાર અને એરાવિકુલમ, ઓડિશામાં મયુરભંજ, નાગાલેન્ડમાં ઇન્ટંકી અને સિંગફન તથા અસમમાં ગરમ પાણી અને ધન સિટી લુંગડિંગ વગેરે હાથી માટેના અભયારણ છે. ભારતમાં સૌથી વધુ હાથીઓની સંખ્યા કર્ણાટક રાજ્યમાં છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં હેમચંદ્રાચાર્ય કૃત સિદ્ધેમ શબ્દાનું શાસન વ્યાકરણ ગ્રંથને હાથીની અંબાડી પર મૂકી પાટણ શહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સારનાથના સ્તંભમાંથી લેવાયેલ રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહ, બળદ, ઘોડો ઉપરાંત હાથીની આકૃતિ મૂકીને પ્રાણીઓનું મૂલ્ય આંક્યું છે.